સુરતની વધુ એક શાળાએ બાળકોના જીવ સાથે ચેડા કર્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. સુરતની ગજીરા સ્કૂલના સંચાલકોએ રાજ્ય સરકારના નિયમોને ઘોળીને પી જઈ શાળામાં ધોરણ 6-8ના વર્ગો શરૂ કરી દીધા. કોરોના કાળમાં નાના બાળકોને સ્કૂલ બોલાવવામાં આવ્યા અને તેમ છતાં જિલ્લા શિક્ષણ અધિકારી ઘેરી નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જોકે Z24 કલાકે સૌથી પહેલા અહેવાલ પ્રસારિત કર્યા બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા અને આરોગ્ય વિભાગે નોટિસ આપીને 2 દિવસ સ્કૂલ બંધ રાખવાનો પણ આદેશ આપ્યો છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતા આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સુરતની ઘટના અંગે યોગ્ય પગલાં ભરવાની સીએમને ખાતરી આપી અને કહ્યું કે સુરતની ઘટના અંગે ત્યાંના અધિકારીઓ નિર્ણય લેશે. આ ઉપરાંત રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ કહ્યું કે સ્કૂલ ચાલુ થઈ તે યોગ્ય નથી, તપાસ કરવામાં આવશે અને ધીરુભાઈ હોય કે કાનાણી હોય પગલાં લેવાશે તેવું પણ કુમાર કાનાણીએ જણાવ્યું. નોંધનીય છે કે સુરતની વધુ એક શાળાએ બાળકોના જીવ સાથે ચેડા કર્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સુરતની ગજેરા સ્કૂલના સંચાલકોએ રાજ્ય સરકારના નિયમોને ઘોળીને પી જઈ શાળામાં ધોરણ 6-8ના વર્ગો શરૂ કરી દીધા હતા. કોરોના કાળમાં નાના બાળકોને સ્કૂલે બોલાવવામાં આવ્યા અને તેમ છતાં જિલ્લા શિક્ષણ અધિકારી ઘેરી નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જોકે Z24 કલાકે સૌથી પહેલા અહેવાલ પ્રસારિત કર્યા બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારી આપની સાથે જોડાયા છે. જી, ખાસ કરીને સર કયા પ્રકારની કાર્યવાહી કરાય છે? ખાસ કરીને જે સ્કૂલમાં માટે 9મા ધોરણને ઉપરના ક્લાસો ચાલુ કરવાની વાત કરેલી છે અને એની સાથે સાથે જે કોવિડ લાઈફ જે બિહેવિયર છે એ એપ્રોપ્રિએટ બિહેવિયર નહીં જળવાતું હોય, એટલે કે માસ્ક પહેરેલા હોય, સોશિયલ ડિસ્ટન્સ હોય, સેનિટાઈઝર કરવું જોઈએ, આ વસ્તુ જો આ નિયમોનું પાલન નહીં થતું હોય કોવિડની ગાઈડલાઈનનું એની પર એક્શન લેવામાં આવે છે. સર, સ્કૂલ વિરુદ્ધ કયા પ્રકારના પગલાં લેવાયા? સ્કૂલ વિરુદ્ધ આજે એને સ્કૂલના આજે વિડીયો પરથી લાગ્યું કે સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નથી, માસ્ક પહેરેલા છે, પણ તે છતાં આપણે સ્કૂલને આજે 2 દિવસ માટે સ્કૂલ બંધ કરાવી દેવામાં. આખી આખી સ્કૂલ? આખી સ્કૂલ, તમામ વર્ગો. એ સિવાય કોઈ કાર્યવાહી કરશે? એ સિવાય પછી જો માલુમ પડશે ભવિષ્યમાં આવું તો આપણે સ્કૂલને વધારે દિવસ માટે બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જી, આપે જે રીતે જોયું તે રીતે હાલ આરોગ્ય વિભાગના અધિકારી અહીંયા આવી પહોંચ્યા છે અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2 દિવસ સુધી જે સ્કૂલ છે તે સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, સાથોસાથ આ સ્કૂલને નોટિસ પણ આપવામાં આવી છે. કેમેરામેન દેવંગલાના સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. એપિડેમિક એક અંતર્ગત શું કહેશો? પૂરતી કાળજી બાળકોને લેવાનો પ્રયત્ન અમે કર્યો છે, છતાં એવું લાગતું હોય કે ભાઈ કાળજી નથી લેવાયેલી, તો ભાઈ એ બાબતમાં અમે થોડુંક સિરિયસલી બાબત લેશું કે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશું કે આ બધી બાબતો ન થાય. સર, પહેલેથી કાર કેમ ના બાંધી? સરકારના નિયમની ઉપર કેમ ગયા? સરકાર નિયમ ઉપર નથી ગયા. અમે એ લોકોને નોટબુક ચેકિંગના વર્ગ માટે આજે બોલાવ્યા હતા ને, આજનો દિવસ બોલાવ્યા હતા, કાલથી એ લોકોને નથી બોલાવેલા. એટલે એ લોકોને થોડુંક પ્રોપર ગાઈડ મળે કે 2 મહિના થઈ ગયા છે, થોડુંક એના એજ્યુકેશનને ધ્યાનમાં રાખીને થોડુંક પોઝિટિવ આપણે નિર્ણય લઈએ. દરેક વિદ્યાર્થીઓને પૂરેપૂરી સૂચના આપીએ છીએ, આપણે એ લોકોને લાદી પાડીએ છીએ. બહાર અધિકારીઓ કાર્યવાહી કરશે જ કોઈ પણ નોટિફિકેશનનો ભંગ રાજ્ય સરકાર ચલાવશે નહીં. ગુજરાત સરકારનો કાલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહજીએ વાત કરી હતી કે સરકાર વિચારણા કરી રહી છે, એટલે કોઈ હજી સરકારે નક્કી નથી કર્યું સ્કૂલો ખોલવા માટેનું. પરંતુ હું અહીંયા ગાંધીનગર છું એટલે વિષયની મને ખબર નથી કે મારા વિસ્તારની અંદર કોઈ સ્કૂલે કોઈ સ્કૂલ શરૂ કરવામાં આવી છે, પરંતુ ચોક્કસપણે માનું છું કે સ્કૂલ શરૂ ન થવી જોઈએ જ્યાં સુધી સરકારની ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી, અને જે કંઈ થયું છે તો એની અમે તપાસ કરાવીશું. અધિકારીઓ કંઈ કર્યું નથી, હજી શરૂ કરી છે, રિપોર્ટ લઈશું, તપાસ કરાવીશું, એની સામે જે કંઈ કરવાના કાયદેસરની કાર્યવાહી છે કરીશું. એ ભારતીય જનતા પાર્ટીના હોય કે કોઈ પણ હોય, જે કાયદેસર રીતે કામ કરવાનું છે એ સરકાર કરશે. કોઈ પણ હોય, ધીરુભાઈ ગજેરા હોય કે કુમાર કાનાણી હોય, સરકારની ગાઈડલાઈનનો અમલ કરવો એ સૌની ફરજ છે, અને એ ફરજમાં કોઈ ચૂક થતી છે તો જે કંઈ તપાસના અંતે સરકાર નિર્ણય લેશે એ પ્રમાણે કામગીરી કરવામાં આવશે. છે જી, કયા ધોરણમાં ભણો છો? આઠમાં. રજા આપી દીધી?
રોજ કેટલા વાગે છૂટો છો? 12. આજે વેલો કેમ છોડી દીધા? પૂછું ખબર નહીં, છોડી દીધા શું? તો શિક્ષકે કઈ કીધું વેલા શા માટે છોડો? જી કયા ધોરણમાં છોડી મૂક્યા? હા, કેમ ખબર નહીં. કે રોજ કેટલા વાગે છૂટે છે? 12 વાગે. તો આજે વેલા છોડી દીધા કોઈ કારણ નહીં કીધું? નહીં. કેટલા વાગે સ્કૂલે આવેલો? 7 વાગે.